નમસ્કારો જો ખુશ્બુ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો @ ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના શાસનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હાલ જે જાણકારી સામે આવી રહી છે તે મુજબ અમદાવાદમાં ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલ ઉર્ફે સુરેન્દ્ર કાકાનો યુગ સમાપ્ત થતો જોવા મળી રહ્યો છે જેનું કારણ એ છે કે સુરેન્દ્ર કાકાના કહેવા પ્રમાણે જ પહેલા કોર્પોરેશનમાં મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ પક્ષના નેતાઓની વરણી થતી હતી પરંતુ આ ટર્મથી હવે આ વરણીમાં સુરેન્દ્ર કાકાનું વર્ચસ્વ ઘટી ગયું છે તમે જાણો છો કે ગઈકાલે મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક થઈ હતી ત્યારે હવે તેમાં આંતરિક નારાજગી સાથે હોદ્દેદારોની નિમણૂક થઈ હોવાને લઈને ચર્ચાઓ જાગી છે મીડિયાના અહેવાલો મુજબ કોર્પોરેશનમાં ભાજપની સત્તા આવી છે ત્યારથી જ સુરેન્દ્ર કાકા કહે તેને જ મેયર ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ ચેરમેન બનાવવાની પરંપરા હતી ત્યારે આ પરંપરાને પ્રદેશ હાઈકમાન્ડે તોડીને મેયર તરીકે કિરીટ પરમારની વરણી કરી જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે છેલ્લી ઘડી સુધી આંતરિક નારાજગી વચ્ચે હિતેશ બારોટના નામની જાહેરાત કરાઈ તો વળી આ વખતે સુરેન્દ્ર કાકાની નજીકના ગણાતા કોઈ પણ કાઉન્સેલરોને સ્થાન નથી મળ્યું જોકે તેમની નજીકના એકમાત્ર ગીતાબેન પટેલને ડેપ્યુટી મેયરનું પદ આપવામાં આવ્યું છે તો વળી ઘાટલોડિયાના જતીન પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવાની છેક છેલ્લી ઘડી સુધી ચર્ચા હતી પરંતુ આખરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકના ગણાતા અને તેમના જ મત વિસ્તારમાંથી પહેલી સ્ટમમાં જીતીને આવેલા હિતેશ બારોટને આ સ્થાન આપવામાં આવ્યું તો વળી પક્ષના નેતા તરીકે પણ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલના નજીકના ગણાતા ભાસ્કર ભટ્ટને સ્થાન આપવામાં આવ્યું અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોમાં પણ અનેકના નામો કાપીને નજીકના લોકોની નિમણૂક કરાઈ ત્યારે પ્રાપ્ત વિગતો મુજબ આ ટર્મમાં તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પાર્લામેન્ટરી બોર્ડમાં કરાયેલી નિમણૂકમાં કેટલાક કાઉન્સેલરોની આંતરિક નારાજગી સામે આવી છે ત્યારે હવે સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાન ન મળતા ટ્રાન્સપોર્ટ કમિટી કે અન્ય કમિટીના ચેરમેન કે પછી કમિટીમાં સ્થાન મળશે કે નહીં એના પર તમામ હોદ્દેદારોની નજર છે બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં